હેલો બચ્ચાસ ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ કેમ છો તમે બધા હું મેઘા યાદવ સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન તરફથી તમારા બધાને વેલકમ કરું છું વિદ્યાર્થી મિત્રો અત્યારે વિન્ટરની સરસ મજાની શરૂઆત થઈ ગઈ છે અને ખૂબ જ ઠંડી એમ કહીએ કે સવારના સમયમાં તો ખૂબ વધારે ઠંડી લાગે છે આપણને અને આઈ હોપ તમે બધા જ તમારી ખાસમાં ખાસ ધ્યાન રાખતા જ હશો ઓકે કારણ કે શિયાળાની જે ઋતુ છે એ એવી હોય છે કે ત્યારે આપણે આપણી ઇમ્યુનિટી હોય છે વધારે ડાઉન થઈ જતી હોય છે અને આપણે જલ્દી બીમાર પડી જતા હોઈએ છીએ તો આપણે આપણા જમવામાં ખાસ ધ્યાન રાખવાનું છે વેજીટેબલ્સ અત્યારે બહુ જ બધા સરસ અવેલેબલ હોય છે બચ્ચા એક કોઈ વેજીટેબલ્સ ને સ્કીપ નહીં કરતા અને બધું સરસ તમે જે વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ માંથી જે કોઈ આપણને પ્રોટીન વિટામિન્સ મળે છે એને તમે લોકો લેજો તો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ તમે બધા મેઘા દીદીની આ વાત ખાસ ધ્યાન રાખશો તો આજનો વિડીયો લેક્ચર શરૂ કરીએ લાસ્ટ વિડીયો લેક્ચરમાં તમે બધાએ જોયું વિદ્યાર્થી મિત્રો કે આપણે ચેપ્ટર નંબર 4 કમ્પ્યુટર શરૂ અને બંધ કરતા શીખીએ એને એકવાર રિવાઇઝ કર્યું હતું જે ઓલરેડી આપણે દિવાળી પહેલા થઈ ગયું હતું બટ તમે ભૂલી ના જાઓ એટલા માટે આપણે ફરી એકવાર ત્યાંથી શરૂઆત કરી હતી રાઈટ આઈ હોપ તમને બધાને કમ્પ્યુટર શરૂ કરવાના જે સ્ટેપ્સ હતા એ યાદ રહી ગયા હશે તેમજ કમ્પ્યુટર બંધ કરવાના સ્ટેપ પણ તમને બધાને સરસ રીતે યાદ રહી ગયા હશે કે પછી મેઘા દીદીએ તમને કમ્પ્યુટરની જે સ્ક્રીન હતી એને શું કહેવાય તેના વિશે મેં તમને કહ્યું હતું કમ્પ્યુટરની જે મુખ્ય સ્ક્રીન છે તેને ડેસ્કટોપ કહેવાય ડેસ્કટોપ પર જે સ્મોલ સ્મોલ ચિત્ર દેખાતા હતા પિક્ચર્સ દેખાતા હતા એને કહેવાય આઇકોન્સ ડેસ્કટોપ પર દેખાતી નીચે આડી પટ્ટી હતી તેને કહેવાય ટાસ્ક બાર ડેસ્કટોપ પર જે ચિત્ર દેખાય છે સરસ મજાનું એને વોલપેપર તેમજ ટાસ્ક બાર પર ક્યુ બટન આવેલું હતું ડાબી તરફ સ્ટાર્ટ બટન આઈ હોપ તમને બધાને એ સરસ યાદ જ હશે તો હવે આજે વિડીયો લેક્ચર શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો કમ્પ્યુટરના ભાગો કમ્પ્યુટર જ્યારે કઈ આપણે શીખવું હોય ત્યારે આપણને એના ભાગો વિશે ઇન્ફોર્મેશન હોવી ખૂબ જ જરૂરી બની જાય છે એના ભાગો વિશે તમને નહીં આવડતું હોય તો તમે કમ્પ્યુટરનો યુઝ વધારે સારી રીતે નથી જ કરી શકવાના કારણ કે આપણને કોઈ મશીન હોય આપણી પાસે અને જો આપણને એનો યુઝ જ નથી ખબર તો આપણા માટે એ મશીન ફેલ છે બેકાર છે તો દરેક મશીન છે એનો યુઝ કરતા આપણને આવડવો જરૂરી છે તો જ આપણે મશીનનો ઉપયોગ કરી શકીશું અને મશીનનો આપણને જે ફાયદો છે આપણને મળી શકે છે ઓકે તો આજે આપણે લર્ન કરવાનું છે કીબોર્ડ શું લર્ન કરવાનું છે બચ્ચા કીબોર્ડ હવે કીબોર્ડ તમે બધાએ મેં તમને ઘણી બધી વાર બતાવી દીધું છે અગેઇન આપણે કીબોર્ડને એકવાર જોઈએ કીબોર્ડ કેવું દેખાય છે તો પહેલા સૌથી પહેલા તો કીબોર્ડ છે એ લંબ ચોરસ આકારનું હોય છે લંબ ચોરસ કેવા આકારનું હોય છે કીબોર્ડ લંબ ચોરસ આકાર છે તો તમે ખુદ જોઈ શકો છો ત્યાં કીબોર્ડ નો ઉપયોગ શું થાય છે કીબોર્ડ નો ઉપયોગ શું થાય છે બચ્ચા કીબોર્ડ નો ઉપયોગ લખવા માટે થાય છે તમારે કાંઈ પણ કમ્પ્યુટરમાં લખવું હોય તો એ લખવા માટે તમારે કીબોર્ડનો જ ઉપયોગ થતો હોય છે રાઈટ હવે તમે કીબોર્ડથી શું લખી શકો છો તો તમારે કોઈ પણ પ્રકારનું તમારે નામ ટેબલ્સ નંબર્સ કાંઈ બી લખવું છે તો તમે કીબોર્ડની મદદથી જ લખી શકો છો તો કીબોર્ડનો ઉપયોગ થાય છે કમ્પ્યુટરમાં લખવા માટે હા બચ્ચા જો એક વાત યાદ આવી ગઈ તમને કહેવાની તમને ખબર છે કે જ્યારે કમ્પ્યુટરમાં કીબોર્ડની શોધ નહોતી થઈ કીબોર્ડ જ્યારે હજી નહોતું બન્યું ત્યારે કીબોર્ડની જગ્યા પર કોનો ઉપયોગ થતો હતો કીબોર્ડની જગ્યા પર પહેલા ટાઈપરાઈટર કરીને એક સાધન આવતું હતું ટાઈપરાઈટર જે તમે અત્યારે સ્ક્રીન પર પણ જોઈ શકો છો ટાઈપરાઈટર અને કહેવાય ટાઈપરાઈટર ઓકે રાઈટર રાઈટ એટલે કે લખવું જેનાથી તમે લખી શકો એને કહેવાય રાઈટર એટલે ટાઈપ રાઈટર કરીને આ ડિવાઇસ છે આ ડિવાઇસનો ઉપયોગ આજથી ઘણા વર્ષો પહેલા થતો હતો જ્યારે કમ્પ્યુટરનો યુઝ ખૂબ જ ઓછા પ્રમાણમાં હતો ત્યારે ટાઈપરાઈટરનો યુઝ થતો હતો કંઈ પણ ટાઈપ કરવા માટે ઓકે કીબોર્ડ નહોતું અને કમ્પ્યુટરનો યુઝ પણ ઓછો હતો ત્યારે એ સમયમાં જ્યારે કંઈ ટાઈપ કરવાની જરૂર પડતી ત્યારે શેનો ઉપયોગ થતો હતો આ ટાઈપરાઈટરનો
ટાઈપરાઈટર માં પણ જેમ આપણે પ્રિન્ટર માં પેજ લગાવી અને પ્રિન્ટ કરીએ છીએ, તમને મેં એનો વિડિયો બતાવેલો હતો યાદ હોય તો, કે પ્રિન્ટર દ્વારા આપણે કેવી રીતે છાપી શકીએ છીએ, જોયું તો ને તમે બધાએ. એવી જ રીતે બચ્ચા જ્યારે પ્રિન્ટર છે એ છાપવાનું કામ કરે છે, તો ટાઈપરાઈટર માં સેમ એવી જ રીતે થતું હોય છે. એમાં એક કાગળ હોય, એ કાગળ ને તમારે અંદર સેટઅપ કરવાનો આવે છે ટાઈપરાઈટર માં, અને ત્યાર પછી જેવી રીતે લેટર કી તમે કીબોર્ડ માં જોઈ હતી એવી જ રીતે લેટર કી ટાઈપરાઈટર માં પણ જોવા મળે છે. અને એ ટાઈપરાઈટર માં આવેલી લેટર કી ની મદદ થી તમે જે કોઈ ટાઈપ કરતા જાઓ, જે કોઈ ટાઈપ કરતા જાઓ અક્ષર એટલે કે લખતા જાઓ, કીબોર્ડ થી ટાઈપ કરવું એટલે કે લખવું બંને એક જ છે. આપણે એમ કહીએ ને કે કીબોર્ડ નો ઉપયોગ લખવા માટે થાય છે, તમે એમ પણ કહી શકો છો કે કીબોર્ડ નો ઉપયોગ ટાઈપ કરવા થાય છે, કારણ કે એ એક ટાઈપિંગ ની ક્રિયા છે. કઈ ક્રિયા કહેવાય કીબોર્ડ થી લખવું? તે ટાઈપિંગ ની ક્રિયા, એટલે કે ટાઈપ કરવું, ટાઈપ કરવું. ઓકે, તો એમાં એક કાગળ છે લગાવવામાં આવે છે, પછી જ્યારે તમે કઈ પણ ટાઈપ કરો છો લેટર કી ની મદદથી ત્યારે ઓટોમેટિક તે કાગળ પર છપાઈ જાય છે. એટલે એમાં એના માટે શું હોય છે કે એમાં એક ઇંક હોય એની અંદર જ એમાં ફિટ કરેલી હોય છે, પ્રિન્ટર ની જરૂર નથી પડતી એના માટે, પ્રિન્ટર ની જરૂર નથી પડતી, માત્ર ઇંક ની મદદથી એની અંદર હોય છે અને આપણે જે કાંઈ લખીએ છીએ એ કાગળમાં ઓટોમેટિક છપાય છે. પણ આ પ્રક્રિયા થોડી ધીમી હોય છે, કીબોર્ડ કરતા ધીમી હોય છે. અને હા, ટાઈપરાઈટર માં જે કી આવેલી છે ને એ કી બહુ હાર્ડ હોય, હાર્ડ એટલે કે કઠણ હોય, વધારે એકદમ કઠણ હોય, સોફ્ટ ના હોય. એ તમે એના પર વર્ક કરતા હોય ને તો તમારે જે આ ફિંગર્સ હોય ને, ફિંગર્સ એ પેઇન કરવા માંડે, દુખવા માંડે આપણે, બરાબર? કારણ કે એ છે ને એને તમે જ્યારે કી હોય એને પ્રેસ કરતા જાઓ ત્યારે એ અંદર જાય અને પછી બહાર આવે, એવી રીતે હોય એમાં સિસ્ટમ ટાઈપરાઈટર માં. અને પછી કેવું થાય ખબર છે, એ તમે એવી રીતે જ્યારે કીબોર્ડ થી ટાઈપિંગ કરતા હો છો ત્યારે તમારી જે ફિંગર હોય એ વધારે ટાઈપ કરવાથી પેઇન કરવા માંડે છે, દુખવા માંડે છે, કારણ કે એ બહુ હાર્ડ હોય છે અને એમાં ઠક 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 એવો અવાજ પણ આવે છે. ટાઈપરાઈટર માં જ્યારે તમે ટાઈપ કરતા હોય ત્યારે એમાં ઠક 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 એવી રીતે અવાજ આવતો હોય છે. સૌથી વધારે એટલા માટે આપણને બેનિફિટ છે કીબોર્ડ ના આવવાથી કે આપણા હાથ છે, આપણી આંગળીઓ છે, પેઇન નથી કરતી, દુખતી નથી, કારણ કે કીબોર્ડ ની કી એકદમ સોફ્ટ હોય છે, બરાબર? તો કીબોર્ડ ની કી કેવી હોય છે? એકદમ સોફ્ટ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અગેન કીબોર્ડ ને જોઈએ અને કીબોર્ડ વિશે જાણીએ કે કીબોર્ડ જે છે એનો ઉપયોગ લખવા માટે થાય છે અથવા તો ટાઈપ કરવા માટે થાય છે. ટાઈપરાઈટર પછી આપણે કીબોર્ડ નો યુઝ કરતા થયા છીએ, પહેલા ટાઈપરાઈટર નો ઉપયોગ થતો હતો પછી કીબોર્ડ નો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. ત્યાર પછી કીબોર્ડ પર ઘણા બધા નાના નાના બટન્સ આવેલા છે, તમને બધાને ખબર છે, મેં એની પહેલા પણ કહેલું છે, કીબોર્ડ પર આવેલા નાના નાના બટન હોય એને કહેવાય કી. શું કહે છે તેને? કી. હવે કીબોર્ડ પર આવેલા જે બટન છે, બરાબર, એ દરેક બટન, દરેક કી ના નામ જુદા જુદા હોય છે, દરેક કી ના નામ જુદા જુદા હોય છે. આપણો ક્લાસ હોય, ક્લાસમાં રહેતા જેટલા બચ્ચાઓ હોય તો બધાના નામ કેમ જુદા જુદા હોય છે? ક્લાસ છે એ કીબોર્ડ છે, બરાબર? આપણો જે ક્લાસ છે એ કીબોર્ડ છે, અને ક્લાસમાં જે કોઈ સ્ટુડન્ટ હોય, જે બચ્ચાઓ ભણવા બેઠા છે એ બધા કી છે. તો દરેક કી ના નામ જુદા જુદા હોય છે ને. અને ઘણી વાર એવું પણ બને કે કોઈ સપોઝ કે કોઈ એક એવું નામ છે કે એ નામના બે વિદ્યાર્થી હોય, એક જ નામના બે વિદ્યાર્થી હોય, તો કીબોર્ડમાં પણ એવું હોય છે કે એક નામની બે કી હોય છે કીબોર્ડમાં. ઓકે, તો આજે આપણે બધાએ શું જોવાનું છે કીબોર્ડમાં, આજે આપણે જે અલગ અલગ કી આવેલી હોય એ કીના નામ તમારે આઈડેન્ટિફાય કરતા શીખવાના છે. યાદ રાખજો, તમારે કીના નામ આઈડેન્ટિફાય કરતા શીખવાના છે, એટલે કે તમારે કી એને ઓળખતા શીખવાની છે. હું તમને લાઈવ વિડિયો બતાવું છું કીબોર્ડ નો, વિડિયો ને ખાસ એન્ડ સુધી જોજો તમે, જેથી કરી તમને લોકોને આઈડિયા આવે કે કીબોર્ડ ના જે કોઈ બટન કી છે એ કી ક્યાં નામે ઓળખાય છે. આપણે આજે એને ખાલી આઈડેન્ટિફાય કરશું, પછી હું તમને ધીમે ધીમે તેનો યુઝ પણ બતાવીશ કે કીબોર્ડ નો યુઝ એની કી નો શું થાય છે. જેમાં આપણે બે કી નો યુઝ ઓલરેડી શીખી લીધો છે. કઈ કી? કઈ બે કી હતી? ચલો ચલો, કેટલા ને યાદ છે કીબોર્ડ ની આપણે બે કી તો લર્ન કરી લીધી છે. યસ,
કીબોર્ડ ની બે કી છે લેટર કી અને નંબર કી લેટર કી નું બીજું નામ આલ્ફાબેટ કી લેટર કી નો ઉપયોગ શબ્દ અક્ષર અને વાક્ય લખવા માટે થાય છે જ્યારે નંબર કી નો ઉપયોગ નંબર્સ લખવા માટે થાય છે યાદ છે ને બધાને નંબર કી માં કેટલા નંબર્સ હતા 0 થી 9 અને લેટર કી માં કેટલા અક્ષર હતા 26 A to Z ઓકે આઈ હોપ તમને બધાને લેટર કી અને નંબર કી યાદ જ હશે હવે આપણે વિદ્યાર્થી મિત્રો જે નવી તમારે કી લર્ન કરવાની છે જે શીખવાની છે આગળ તો એ બધી કી ને આજે આપણે ઓળખતા શીખીએ જેમાં તમને લેટર કી અને નંબર કી પણ ફરી એકવાર બતાવીશ તો ચાલો એકવાર સાથે મળીને જોઈ લઈએ સ્ટુડન્ટ્સ અત્યારે તમે કીબોર્ડ જોઈ રહ્યા છો અત્યારે આપણે શું કરવાનું છે તો આપણે આજે કીબોર્ડની કી જે તમારે લર્ન કરવાની છે એ કી અને આપણે આઈડેન્ટિફાય કરતા શીખીશું તમે લોકો આની પહેલાં લેટર કી અને નંબર કી તો શીખી જ ગયા છો જે આપણે આગળનું જે સેશન હતું કમ્પ્યુટરના ભાગોનું એમાં બરાબર છે હવે આજે તમને મેઘા દીદી કીબોર્ડની જે ડિફરન્ટ ડિફરન્ટ કી છે જે આપણે કીબોર્ડના ચેપ્ટરમાં લર્ન કરવાની છે એના વિશે તમને હું અત્યારે સમજાવીશ અને એનો જે યુઝ છે એ આપણે પછી શીખીશું બરાબર છે તો આજે આપણે માત્ર એને શું કરવાનું છે આઈડેન્ટિફાય કરવાની છે એટલે કે એ કી છે તેને ઓળખતા શીખવાની છે કઈ કી છે ક્યાં આવેલી છે તમને આ રીતે કીબોર્ડ આપેલું હોય અને કીબોર્ડમાં કીના નામ આપેલા હોય તો તમને એ કી ઓળખતા આવડવી જોઈએ કે આ કી છે તેને આ કહેવાય અને આ કી છે તેનું નામ આ છે સો રેડી એવરીવન ચલો હવે આપણે જોઈએ સૌથી પહેલાં તમે અહીંયા હું કીબોર્ડ નજીકથી બતાવું છું એટલે તમને આ જે કી છે એ જોઈને ખ્યાલ આવી જ ગયો હશે આ કીનું નામ છે લેટર કી જ્યાં એ ટુ ઝેડ સુધીના અક્ષર આવેલા છે તેને કહેવાય લેટર કી એટલે કે આલ્ફાબેટ કી લેટર કીનું બીજું નામ છે આલ્ફાબેટ કી ધ્યાન રાખજો આલ્ફાબેટ કી કીબોર્ડમાં ત્રણ લાઇન પર જોવા મળે છે એક છે આ પહેલી લાઇન પછી આ બીજી અહીં સુધીની અને થર્ડ લાઇન છે અહીંથી શરૂ થશે અહીં સુધીની ઓકે તો આ રીતે લેટર કી છે લેટર કીનો યુઝ આપણે શીખી લીધો છે લેટર કીનો યુઝ થાય છે શબ્દ લખવા માટે વાક્ય લખવા માટે અને કોઈ પણ પ્રકારના અક્ષર લખવા માટે બરાબર છે ત્યાર પછી આપણે નંબર કી શીખી લીધી છે રાઈટ નંબર કી કીબોર્ડમાં ક્યાં આવેલી છે તો એ પણ તમને ખ્યાલ છે નંબર કી તમે અત્યારે હું કીબોર્ડ આખું બતાવું છું એટલે તમે એમને વધારે જોઈને આઈડિયા આવી જશે કે નંબર કી ક્યાં આવેલી છે અને તમને યાદ પણ આવી ગયું હશે રાઈટ તો નંબર કી કીબોર્ડમાં બે વાર આવે છે એમાં એક તો કીબોર્ડમાં ઉપરની સાઈડ આવશે એક્ઝેક્ટલી લેટર કીની ઉપર 1 2 3 4 5 6 7 8 9 0 ઓકે 0 to 9 સુધીના નંબર આવેલા હોય છે નંબર કીમાં 0 to 9 આગળના જે કોઈ નંબર્સ છે એના માટે આપણે શું કરવું પડે છે તો કે બે નંબર્સને આપણે મર્જ કરવા પડે છે ત્યારે એ 110 અથવા તો 11 એવી રીતે બનતું હોય છે ત્યાર પછી નંબર કી બીજી કઈ બાજુ આવેલી છે કીબોર્ડની જમણી બાજુ ખૂણા પર ઓકે કીબોર્ડની જમણી બાજુ ખૂણા પર બીજી સેકન્ડ નંબરની નંબર કી આવેલી છે એમાં પણ એ જ રીતે તમે જોઈ શકો છો 0 1 2 3 4 5 6 7 8 9 તો આ રીતે નંબર કી કીબોર્ડમાં બે વાર આવેલી છે કીને ખાસ આઈડેન્ટિફાય કરતા જાજો તમને મેં થોડી વાર પહેલાં જ કહ્યું હતું કે જેમ ક્લાસમાં બેઠેલા વિદ્યાર્થી હોય એના એક સરખા નામ નથી હોતા એવી જ રીતે કીબોર્ડમાં આવેલા જે આ બટન છે જે કીઝ છે એ દરેક અલગ અલગ નામથી ઓળખાય છે તો આપણે નામ એના ખાસ યાદ રાખવા જરૂરી છે બરાબર સો હવે નેક્સ્ટ કી તમને હું બતાવું છું સૌથી લાંબી કી કીબોર્ડમાં દેખાતી સૌથી લાંબી કી તેને કહેવાય સ્પેસ બાર બધા એકવાર મારી સાથે રિપીટ પણ કરી શકો છો સ્પેસ બાર ઓકે આ છે કીબોર્ડની સૌથી લાંબી કી સ્પેસ બાર તમે આખું કીબોર્ડ જોઈ લો એટલે તમને આઈડિયા આવી જશે કે સૌથી કીબોર્ડની લાંબી કી છે સ્પેસ બાર એનો શું યુઝ થાય છે તે આપણે પછી શીખીશું કારણ કે આજે આપણે માત્ર કી આઈડેન્ટિફાય કરવાની છે એટલે કે કીના નામથી ઓળખવાની છે ત્યાર પછી આવે છે કેપ્સ લોક કી હું થોડું નજીક લઈ જાઉં છું એટલે તમને કીને સરસ રીતે નજીકથી જોઈ શકો કીબોર્ડના નીચેના ભાગથી ત્રીજા નંબરની કી આવેલી છે 1 2 એન્ડ 3 નીચેના ભાગથી
ત્રીજા નંબરની કી કેપ્સલોક કી, આ કીને કહેવાય કેપ્સલોક કી. કેપ્સલોક કીનું કનેક્શન હોય છે અહીંયા જમણી તરફ આવેલી લાઇટ્સનું, જે અત્યારે તો તમને દેખાતી નથી, ત્યાં લાઇટ્સ બંધ આપેલી છે, પણ જ્યારે એ કેપ્સલોક કીનો આપણે યુઝ કરીશું ત્યારે હું તમને એને સરસ રીતે બતાવીશ, જ્યારે તમને ખ્યાલ આવશે કે એમાં લાઇટ શું વર્ક કરતી હોય છે. તો કેપ્સલોક કી યાદ રાખજો, આ કીનું નામ છે કેપ્સલોક કી, એનો સ્પેલિંગ પણ એમાં આપેલો હોય છે, જે નીચેથી ત્રીજા નંબરની કી આવેલી છે કેપ્સલોક કી. ત્યાર પછી કંઈ પણ આપણે લખવું છે અને લખવું છે એમાંથી કોઈ ભૂલ થઈ જતી હોય, તો એ ભૂલ થાય એટલે આપણે ઇરેઝરનો યુઝ કરીએ છીએ ને, તો એના માટે આપણે કીબોર્ડમાં પણ એક એવી કી આવેલી છે કે જેનાથી તમે લખેલું ભૂસી શકો છો, તો એ કીનું નામ છે બેક સ્પેસ કી. યાદ રાખજો બેક સ્પેસ કી. એના એક એરો આપેલો છે, એરોને ખાસ ધ્યાન રાખજો. આ છે બેક સ્પેસ કી. ત્યાર પછી આ છે એન્ટર કી. આ કીનું નામ શું છે? એન્ટર કી. એન્ટર કીનો ઉપયોગ શું થશે? કર્સરને નીચે લઈ જવા માટે. આપણે જ્યારે પ્રોગ્રામ શરૂ કરીએ ત્યારે જે કર્સર હોય છે એને નીચે લઈ જવા માટે આપણે એન્ટર કીનો ઉપયોગ કરીએ છીએ. નવી લાઇનમાં લખવું હોય એટલે આપણે એન્ટર કી કરવી પડે. એનો યુઝ તમે હું પ્રેક્ટિકલ બતાવીશ ત્યારે તમને વધારે સરસ રીતે સમજાઈ જશે. કારણ કે આપણે જો એબીસીડી લખતા હોઈએ ત્યારે એક લાઇનમાં એબીસીડી લખાઈ ગઈ, પછી તમારે બીજી લાઇનમાં એબીસીડી લખવી છે તો શું કરશો? તો એના માટે આપણે એન્ટર કીનો યુઝ કરવાનો. એન્ટર કી કીબોર્ડમાં બે વાર આવેલી છે. બીજી એન્ટર કી ક્યાં છે એ તમને બતાવું છું. એક યાદ રાખજો, લેટર કીની બાજુમાં એન્ટર કી છે, એક એન્ટર કી નંબર કીની બાજુમાં છે, જે આ ઊભી દેખાય છે સૌથી ખૂણા ઉપરની. ઓકે, તો એન્ટર કી કીબોર્ડમાં બે વાર આવેલી છે. ત્યાર પછી હવે જે કી બતાવું છું એ કીનું નામ છે નમલોક કી. આ જે છે નંબર કીમાં જમણી તરફ ખૂણામાં આવેલી નંબર કી, નમલોક કી, આ જે ઉપર લાઇટ છે તે એને જ કનેક્શન છે જેને આપણે ઓન ઓફ કરી શકીએ છીએ, પણ એનો ઉપયોગ શું થાય છે એ તમને મેઘા દીદી પછી બતાવશે. તો આ કીનું નામ યાદ રાખજો નમલોક કી. ત્યાર પછી નેક્સ્ટ આવે છે આ ચાર એરો દેખાતી કી. આ આખી કીને એક સાથે જ યુઝ કરવાનું છે અને આખી કીનું એક સાથે જ નામ તરીકે ઓળખાય છે. આ કીના બે નામ છે, જેમ લેટર કીના બે નામ હતા. ક્યાં બે હતા? લેટર કી એન્ડ આલ્ફાબેટ કી. સેમ એવી જ રીતે આ કીના પણ બે નામ છે. આને કહેવાય કર્સર કી અને દરેક કીમાં એક એરો આપેલા છે, તેથી આ કીને કહેવાય એરો કી. ઓકે, તો કે કર્સર કી અને એરો કી આ બંને આકીના નામ આપેલા છે. હવે કર્સર કીમાં એરો કેટલા છે? તમને જોઈને જ ખ્યાલ આવી ગયા છે કે કર્સર કીમાં ચાર એરો છે. કેટલા એરો છે? ચાર એરો. હવે આ ચારે ચાર એરોને પણ અલગ અલગ નામ છે. આ એરો ઉપર તરફ જાય છે એટલે આ એરો છે અપ એરો. આ એરો નીચે તરફ આવે છે એટલે આ એરોનું નામ છે ડાઉન એરો. આ એરો ડાબી તરફ જાય છે એટલે આ એરો છે લેફ્ટ એરો. અને આ એરો જમણી તરફ જાય છે એટલે કે આ એરો છે રાઇટ એરો. અપ એરો, ડાઉન એરો, લેફ્ટ એરો અને રાઇટ એરો. ઓકે, ફરી એકવાર હું રિપીટ કરી દઉં છું. અપ એરો, રાઇટ એરો, સોરી લેફ્ટ એરો, ડાઉન એરો એન્ડ રાઇટ એરો. તો બચ્ચા, આ રીતે આપણે આજે જે કી આપણે લર્ન કરવાની છે આગળ, એ કીને આપણે આઈડેન્ટિફાઈ કરતા ત્યારે શીખ્યા. ફરી એકવાર આપણે એને રિપીટ કરી લઈએ. મેઘા દીદી ત્યાં ફિંગર રાખે છે, તમારે સાથે સાથે બોલવાનું છે. ઓકે, આ કી કઈ છે? લેટર કી. આ નંબર કી. નંબર કી કીબોર્ડમાં બે તરફ આવેલી છે. ત્યાર પછી આ કીનું નામ શું છે? સ્પેસ બાર. સ્પેસ બાર. ત્યાર પછી આ કી એનું નામ છે કેપ્સલોક કી. કઈ કી છે? કેપ્સલોક કી. ત્યાર પછી આ કીનું નામ છે બેક સ્પેસ, લખેલું ભૂસવા માટેની કી બેક સ્પેસ. પછી નવી લાઇનમાં કંઈ લખવું છે તો એના માટેની કી છે એન્ટર કી. એન્ટર કી એલ વાળી લાઇનમાં આવે છે, તમારે એટલું યાદ રાખવાનું. ઓકે, જેથી તમને ઇઝીલી મળી જાય. એન્ટર કી કીબોર્ડમાં બે વાર પણ આવેલી છે, તમે આ એન્ટર કીનો યુઝ પણ કરી શકો છો. સાથે સાથે આ જે કી છે એ કીનું નામ છે કર્સર કી અથવા તો એરો કી. કર્સર કી અથવા તો એરો કી.
કર્સરકીમાં કેટલા એરો આવેલા છે? ચાર એરો. અપ એરો, ડાઉન એરો, લેફ્ટ એરો અને રાઈટ એરો. અને આ સૌથી ઉપર દેખાતી કી છે તેને કહેવાય નમ લોક કી. કઈ કી કહેવાય? નમ લોક કી. તો આઈ હોપ તમને બધાને કી આઈડેન્ટિફાઈ કરતા એટલે કે કી ઓળખતા આવડી ગઈ હશે. સો મજા આવી બધાને લાઈવ કી, અને તમને બધાને કી ઓળખતા હવે શીખી જ ગયા હશો. તમારી ટેક્સ્ટ બુક માં પણ તમને કીબોર્ડ આપેલું છે, યુ કેન સી. તમે તમારું ટેક્સ્ટ બુક નું કીબોર્ડ જોઈ શકો છો અને આઈડેન્ટિફાઈ કી કરી શકો છો. અધરવાઇઝ તમારી પાસે ઘરે જ કમ્પ્યુટર હોય તો તમે એમ પણ કરી શકો છો. તો બચ્ચા તમે કઈ કઈ કી આજે જોઈ? જો પેલા તો તમે લેટર કી એટલે કે આલ્ફાબેટ કી તમે આ કી જોઈ, પછી નંબર કી કીબોર્ડ માં બે વાર આવેલી છે, એક તો લેટર કી ની ઉપર અને બીજી છે કીબોર્ડ ની જમણી બાજુ ખૂણા પર. ત્યાર પછી તમે લખેલું ભૂસવા માટે કી જોઈ, બેક સ્પેસ કી, પછી કેપ્સ લોક કી જે કીબોર્ડ માં ડાબી તરફ નીચેથી ત્રીજા નંબર ની કી હતી, બરાબર. ત્યાર પછી સ્પેસ બાર કીબોર્ડ ની સૌથી લાંબી કી, કર્સર કી ચાર એરો વાળી કી. કર્સર કી કઈ હતી? ચાર એરો વાળી કી, જેને કહેવાય એરો કી, એનું બીજું નામ એરો કી પણ છે. ત્યાર પછી છે નમ લોક કી, જેમાં આપણે લાઈટ મેં તમને ઓન ઓફ કરીને બતાવેલી હતી, યુઝ તમને બધાનો મેઘા દીદી પછી બતાવશે, ડોન્ટ વરી. ઓકે, સો પછી આવે છે અપ એરો, ડાઉન એરો, સોરી અપ એરો, ડાઉન એરો, લેફ્ટ એરો એન્ડ રાઈટ એરો. આ કઈ કી છે? કર્સર કી, એના ચાર એરો ના નામ. સો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ તમને બધાને આજે કી આઈડેન્ટિફાઈ કરતા આવડી ગઈ હશે અને બધાને મજા પણ આવી હશે. તો આજનો વિડીયો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ચેપ્ટર નંબર 5 તમારી ટેક્સ્ટ બુક માં, આ ચેપ્ટર 4 નંબર નું છે, યાદ રાખજો. ટેક્સ્ટ બુક માં ચેપ્ટર નંબર 4 આ છે, જ્યારે CW માં આ ચેપ્ટર નંબર 5 છે. કેમ? કારણ કે આપણે વચ્ચે ચેપ્ટર નંબર 4 કમ્પ્યુટર શરૂ અને બંધ કરતા શીખીએ એ આપણે લર્ન કર્યું છે, રાઈટ છે. તો આજનો આપણે વિડીયો સેશન અહીંયા પૂરો કરીએ છીએ. વાત કરી લઈએ હોમવર્ક ની. આજે તમારે જે વર્કશીટ આવે તે તમારે CW બુક માં લખવાની છે. આપણે ચેપ્ટર નંબર 5 શરૂ કરીએ છીએ એટલે તમારે શું કરવાનું છે? ચેપ્ટર નું નામ, ચેપ્ટર નો નંબર અને આજની ડેટ ખાસ લખી નાખજો. અને સાથે સાથે જે કઈ આજે તમારે વર્ક આવે, આજે આપણે જે આજે વર્ક શું આવશે, તો આજે આપણે જે નવી કી લર્ન કરી છે એ કી ના તમારે નામ હશે, તમારે લખવાના હશે. ઓકે, તો આઈ હોપ તમને બધાને મજા આવી હશે. આજનું વર્ક આજે જ કરી લેજો. નેક્સ્ટ ટાઈમ નવા વિડીયો લેક્ચરમાં ફરી મળીએ, થોડું નવા જે કી લર્ન કરી છે એ કી નો યુઝ શીખવા માટે, રાઈટ. તો ત્યાં સુધી કીપ સ્માઈલિંગ, બાય બાય.